अगर बात करें महत्वना समाचार नी तो महत्वना समाचार सामे आवी रह्या छे तेना पर एक नजर करवामां आवे। मास्क ना निकास पर केंद्र सरकार द्वारा प्रतिबंध लगाड़ी देवामां आव्यो छे। केंद्र सरकारे बहार पाड्यु छे जाहेरनामुं, जे मास्क आवे छे तेना पर जाहेरनामुं बहार पाड़वामां आव्यु छे। नवी पॉलिसी सरकार जाहेर करे अने चीन मोकलाई रह्या हता मास्क अने तेने लईने केंद्र सरकार द्वारा जे कही शकाय कि जाहेरनामुं बहार पाड़वामां आव्यु छे अने सौथी वधु प्रोडक्शन गुजरात में थाय छे मास्क बनावानुं अने मास्कना निकास पर केंद्र सरकार द्वारा प्रतिबंध मूकी देवामां आव्यो छे। अपने जणावी दईए के चीन में जे कोरोना वायरस छे अने चीन द्वारा भारत पर जे मास्कनी जे मांगणी हती तेने लईने आजे निर्णय लेवामां आव्यो छे। अपने जणावी दईए अने फोन लाइन पर उपस्थित छे अमारा संवाददाता रीमा। रीमा, जणावशो समग्र विगत। કેસલોન એટલે કે કાપડનો જે માસ્ક હોય છે અને તેની સાથે સાથે N95 માસ્ક જે છે તે ગુજરાતમાંથી ચીન મોકલવામાં આવી રહ્યા હતા, તેની પર કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ખાસ તો જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે કે મહામારી WHO એ પણ જાહેર કરી છે, સાથે સાથે જ ભારતમાં પણ એક પોઝિટિવ કેસ અને 5 શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે તેને લઈને કેન્દ્ર સરકારે માસ્કના નિકાસ ઉપર હાલ જે પ્રમાણે પ્રતિબંધ લગાવ્યો છે તેને જોતા એવું લાગે છે કે જો ભારતમાં આના કેસો વધી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો દેશ પાસે પૂરતા માસ્કનો જથ્થો હોય તેને લઈને જ સરકારે આ ક્યાંક નિર્ણય લીધો હોય તેમ લાગી રહ્યું છે। જી બિલકુલ, રીમા આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ચીનમાં મોકલાઈ રહ્યા હતા માસ્ક અને ત્યારબાદ આપને જણાવી દઈએ કે ગુજરાતમાં સૌથી વધુ માસ્ક બનાવવાનું પ્રોડક્શન થતું હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે માસ્કના નિકાસ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા।